ઓફ વડોદરા. 100થી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે આજરોજ વડોદરામાં રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. મોડેલ કરિયર સેન્ટર મદદનીશની આમાં કચેરી તરસાલી વડોદરા દ્વારા તારીખ 29/12/2023 રોજ મોડેલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક રોજગારીની કચેરી આઈટીઆઈ કેમ્પસ તરસાલી વડોદરા ખાતે સવારે 10 વાગે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી, જેમાં વડોદરા જિલ્લાના 6થી વધુ નોકરીદાતા 100થી વધારે ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે હાજર રહ્યા હતા. ભરતી મેળામાં ધોરણ 10 પાસ 12 પાસ તમામ આઈટીઆઈ ટ્રેડ કોઈપણ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા 18થી 35 વર્ષના સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરીને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી, તેમજ સ્વરોજગાર લોન સહાય માટે સંરક્ષણ ક્ષેત્રની કારકિર્દી માટે નિવાસી તાલીમ યોજના તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણની તકો તેમજ સેફ લીગલ માઇગ્રેશન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ અનુબંધમ રોજગારલક્ષી પોર્ટલ અને NCS પોર્ટલ દ્વારા રોજગારી મેળવવા અંગે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવ્યું. ભરતી મેળામાં લાયકાતના પ્રમાણપત્રોની ઝેરોક્સ અને 5 બાયોડેટાની નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. નિયામક રોજગારની કચેરી વડોદરા દ્વારા ખાસ વડોદરા જિલ્લાના ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કર્યું છે. આજના ભરતી મેળામાં લગભગ વડોદરા અને એની આજુબાજુના લગભગ 13 જેટલા નોકરીદાતા દ્વારા ભરતી આ ભાગ લીધો છે, જેમાં લગભગ 200થી વધારે વેકેન્સીઓ આજે છે, જેમાં ધોરણ 10 પાસ 12 પાસ આઈટીઆઈ અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે પણ આ ટેકનિકલ અને નોન ટેકનિકલ અલગ અલગ પ્રકારની જગ્યાઓ માટે આ ઇન્ટરવ્યૂ થનાર છે. સાથે સાથે ઉમેદવારોને જે રોજગારલક્ષી પોર્ટલ NCS અને અનુબંધમ પોર્ટલ પર પણ ઉમેદવારોને ખાસ નામ નોંધણી અને તેનો કઈ રીતે ઓનલાઈન રોજગારી નોકરી મેળવવી તેનું પણ માર્ગદર્શન છે. સ્વરોજગારી અંગે પણ જે લોકો પોતાનો સ્વતંત્ર ધંધો બિઝનેસ કરવા માંગે છે તેના માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટનું ગાઈડન્સ આપવામાં આવ્યું છે. વિદેશમાં જે સેફ લીગલ માઇગ્રેશન કરવા માંગે છે તેમના માટે પણ રોજગાર કચેરી જે કાર્યરત છે તેની પણ માહિતી આજના પ્રસંગે ઉમેદવારોને આપવામાં આવી છે. અલ્પેશ ચૌહાણ, રોજગાર અધિકારી, વડોદરા.